नमस्कार विद्यार्थी मित्रों, फरीथी एक वार आजना ऑनलाइन सेशन ने अंदर आप सबनो हार्दिक स्वागत छे। आपणे जोई रह्या छे धोरण 6 विषय विज्ञान आपणा प्रथम सेमेस्टरनो चौथो पाठ वस्तुओना जूथ बनावा। बराबर, एनी अंदर पहला लेक्चरनी अंदर आपणे केटलीक वस्तुओनी चर्चा करेली कि केवी रीते एक ज पदार्थमांथी घणी बधी वस्तुओ बनी शके छे अथवा तो घणा बधा पदार्थोने भेगो करीने कोई एक वस्तु बनावामां आवे छे। आकारने आधारे अथवा तो खाद्य सामग्रीने आधारे कई वस्तु खाई शकाय एना आधारे आपणे जे आ वस्तुओ छे एना जूथ बनावी शकीए छे। बीजी कई कई रीते जूथ बनावी शकीए एना विशे चर्चा करेली। बे कोष्टको जोईला, कोष्टक नंबर 4.1 અને 4.2। बराबर, આજે આપણે અભ્યાસ કરવાનો છે પદાર્થના ગુણધર્મો વિશે। બરાબર, તો ચાલો શરૂઆત કરીએ। વધારે કેટલાક જૂથ બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે કેટલીક વસ્તુઓ શીખી લઈએ, પદાર્થના કેટલાક ગુણધર્મો જોઈ લઈએ। બરાબર, જો શું તમે ક્યારે એવો વિચાર કર્યો આવ્યો છે કે પ્યાલો કપડાનો કેમ બનાવવામાં આવતો નથી? બરાબર, એક હાસ્યપ્રદ વાત છે ને કે પ્યાલો શું કામ કપડાનો બનાવવામાં ના આવે, કારણ કે કપડાનો પ્યાલો હશે તો એમાંથી પાણી નીકળી જશે, બરાબર, પાણીનો સંગ્રહમાં થઈ શકશે નહીં। પ્રકરણમાં કપડાના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો હતો તે યાદ કરો અને તેને ધ્યાનમાં રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ, એટલા માટે જો આપણે કપડાનો પ્યાલો બનાવીએ તો આપણું આ કાર્ય હાસ્યાસ્પદ લાગશે। બરાબર, લોકોને હસવું આવશે કે કોઈ દિવસ કપડાનો પ્યાલો બની શકે નહીં। બરાબર, જો અહીંયા પહેલી કપડાનો પ્યાલો બનાવવાની કોશિશ કરે છે, કપડાનો પ્યાલો વાપરતા શું થાય છે, પાણી છે એ આ કપડાના પ્યાલાની અંદર નાખીએ છીએ તો નીચેથી બધું જ પાણી નીકળી જાય છે, પાણીનો સંગ્રહ કપડાના પ્યાલાની અંદર શક્ય છે નહીં। બરાબર, એટલા માટે આપણે કપડાનો પ્યાલો બનાવી શકીએ નહીં। બરાબર, પ્યાલો બનાવવા માટે પ્લાસ્ટિક, કાચ, ધાતુ અથવા એવો પદાર્થ જોઈએ જે પાણીને રોકી શકે। બરાબર, આવી રીતે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો એ બુદ્ધિનું કાર્ય નથી। બરાબર, જેવી રીતે આપણે કાપડનો પ્યાલો બનાવી શકીએ નહીં એવી જ રીતે રસોઈની અંદર જેટલા પણ વાસણો છે એ બધા બનાવવા માટે આપણે કાગળનો ઉપયોગ કરી શકીએ નહીં। બરાબર, એની અંદર શું હોય, સ્ટીલ હોઈ શકે અથવા તો બીજી કોઈ વસ્તુ હોઈ શકે છે। બરાબર, એટલે ચોક્કસ વસ્તુઓ બનાવવા માટે ચોક્કસ પદાર્થનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ। બરાબર, ત્યારબાદ જો આમ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ ઉપર આધાર રાખે છે। બરાબર, કોઈ પણ વસ્તુને આપણે બનાવીએ છીએ તો એને બનાવવા માટે જે આપણે વસ્તુઓ વાપરશું છે એની ઉપર આધાર રાખે કે જે આપણે વસ્તુ બનાવીએ છીએ એ પદાર્થનો ગુણધર્મ શું છે અને કયા હેતુ માટે, કયા ઉપયોગના હેતુ માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે। બરાબર, આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને જ આપણે કોઈ પણ વસ્તુ બનાવવા માટે પદાર્થોની પસંદગી કરી શકીએ છીએ। બરાબર, અર્થાત પદાર્થોના એ ગુણધર્મો કયા છે જે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે, નીચે કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવામાં આવેલી છે। બરાબર, જોઈએ આપણે કયા કયા વસ્તુઓની કયા કયા ગુણધર્મોની ચર્ચા કરેલી છે। સૌથી પહેલું છે દેખાવ, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરીએ। જો કે પદાર્થો સામાન્ય રીતે એકબીજા સાથે એકબીજાથી ભિન્ન દેખાય છે, બરાબર, બધા જ પદાર્થોનો દેખાવ સરખો હશે નહીં। લાકડું લોખંડથી એકદમ અલગ દેખાય છે, લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમથી અલગ દેખાય છે, તેમ છતાં લોખંડ, તાંબા અને એલ્યુમિનિયમમાં કેટલીક સમાનતા હોઈ શકે જે લાકડામાં જોવા મળતી નથી। બરાબર, તમે એક વસ્તુ વિચારો, લાકડું કો, લોખંડ કો, એલ્યુમિનિયમ કો અથવા તો તાંબુ કો, ચારેય વસ્તુ દેખાવમાં કેવી છે, અલગ અલગ છે, છતાં પણ લોખંડ, તાંબુ અને એલ્યુમિનિયમ આ ત્રણેયને આપણે એક જૂથમાં રાખી શકીએ પણ લાકડાને રાખી શકીએ નહીં। શું કામ કે લાકડું છે તદ્દન અલગ જ વસ્તુ છે, બરાબર, એલ્યુમિનિયમ, તાંબુ અથવા તો લોખંડ આ ત્રણેયના કેટલાક ગુણધર્મો મળતા હોય છે, જેમ કે ત્રણેય વિદ્યુતના વાહક છે, બરાબર, તો એ ત્રણેયને આપણે એક જૂથમાં રાખી શકીએ પણ લાકડું છે જેનો દેખાવ એકદમ જ અલગ છે એને આપણા જૂથમાં રાખી શકીશું નહીં। બરાબર, પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 3 કે ભાઈ વિવિધ પદાર્થો જેવા કે કાગળ, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું અને ચોકના નાના નાના ટુકડા એકત્રિત કરો, આટલી વસ્તુ તમારે ભેગી કરવાની છે। કઈ કઈ વસ્તુ છે, કાગળ, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમ પતરું અને ચોકના નાના નાના ટુકડા, બરાબર, શું તેમાં કોઈ છળકતી વસ્તુ દેખાય છે? આમાંની કઈ વસ્તુ છળકતી છે, તો કે તાંબાનો તાર છે અને એલ્યુમિનિયમનું પતરું છે, આ બંને છળકતી વસ્તુ છે। બરાબર, છળકતી વસ્તુનું એક જૂથ તૈયાર કરો, તો એ જૂથની અંદર તમે કઈ કઈ વસ્તુ એડ કરી શકો છો, તો કે એલ્યુમિનિયમનું પતરું અને તાંબાનો તાર, આ બંને વસ્તુ આપણે એમાં એડ કરી શકીએ છીએ। બરાબર, હવે જ્યારે તમારા શિક્ષક આ દરેક વસ્તુને
બે ભાગમાં કાપે છે ત્યારે તરત જ તેના કપાયેલા ભાગોનું નિરીક્ષણ કરો. આકૃતિ નંબર 4.3 હમણાં આપણે જોઈએ, બરાબર. તમે શું જોયું? શું તેમાંથી કેટલીક વસ્તુની કપાયેલી સપાટી છળકતી છે? તે વસ્તુઓને છળકતી વસ્તુના જૂથમાં આપણે સામેલ કરી શકીએ છીએ, જેમ કે તાંબુ અને એલ્યુમિનિયમ, બરાબર. શું અન્ય પદાર્થોને પણ તમે શક્ય હોય તે રીતે કાપીને આવી ચમક કે તેજ જોઈ શકો છો? ના, બરાબર. આપણું છોકમાં અને કાગળમાં કોઈ પ્રકારનું ચમક અથવા તો તેજ જોઈ શકાશે નહીં. આ પ્રવૃત્તિનું પુનરાવર્તન વર્ગખંડમાં શક્ય હોય તેટલી વસ્તુ સાથે કરો અને ચમકવાળી અને ચમક વગરની વસ્તુઓની યાદી તૈયાર કરો. કાપવાને બદલે પદાર્થોની સપાટીને કાચ પેપર અથવા તો ખરબચડા કાગળ સાથે ઘસીને પણ તેનું નિરીક્ષણ આપણે કરી શકીએ છીએ કે એ ચમકે છે કે નહીં, બરાબર. જેવો તમને દેખાડ્યો છે, છળકાટ જોવા માટે કપાયેલ ધાતુનો ટુકડો, બરાબર, એલ્યુમિનિયમનો કંઈક ભાગ કાપેલો છે તો આપણને એમાં છળકાટ જોવા મળે છે. તો આપણે આવી રીતે બે અલગ અલગ જૂથ બાંધી શકીએ છીએ. શેના આધારે? એના દેખાવને આધારે, કે કઈ વસ્તુ છે ચમકદાર છે અને કઈ વસ્તુ છે ચમકતી નથી. તો એના આધારે આપણે જૂથ તૈયાર કરી શકીએ છીએ, બરાબર. જો જે પદાર્થોમાં આવી ચમક હોય છે તે મુખ્યત્વે ધાતુ છે, બરાબર. જેની અંદર ચમક હોય છે એ કઈ છે? ધાતુ. કઈ કઈ વસ્તુ? તો લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ તથા સોનું. આ બધા શેના ઉદાહરણ છે? તો કે ધાતુના ઉદાહરણ છે. કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાવા લાગે છે. આવું તે ધાતુ પર વાયુ તથા ભેજની પ્રતિક્રિયાના લીધે થાય છે, બરાબર. વાયુની અને ભેજની કેટલીક પ્રતિક્રિયા જોવા મળે છે, એના કારણે એવી વસ્તુ થતી હોય છે. એટલા માટે જ કપાયેલી સપાટીને તરત જોતાં તેના પર ચમક દેખાય છે. જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લો ત્યારે તમે ધાતુના સળિયાની કપાયેલી સપાટીને તરત જ અવલોકન કરો તથા એ જોવાનો પ્રયત્ન કરો કે તેમાં ચમક છે અથવા તો નહીં, બરાબર. જે ચમકે છે બધી જ વસ્તુઓ કઈ છે? ધાતુઓ છે, બરાબર. ધાતુઓ ચમક ધરાવે છે તેવું આપણે કહી શકીએ છીએ. આ આપણે શું જોઈએ? એનો કયો ગુણધર્મ જોયો? દેખાવ. હવે આપણે જોઈએ સખતપણું, બરાબર. એ કેટલું સખત છે, બરાબર, એના વિશે ચર્ચા કરીએ. જો જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે, જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે, બરાબર. ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, ચોક, અન્ય કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસરકો કરવાનો પ્રયત્ન કરો, બરાબર. તમે કેટલાક પદાર્થો પર સરળતાથી ઘસરકો કરી શકો છો, જ્યારે કેટલાકને સરળતાથી ઘસરકો કરી શકતા નથી. શું કામ? કારણ કે બંનેના સખતપણામાં શું છે, ઘણો બધો તફાવત છે, બરાબર. એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય તેને નરમ પદાર્થો કહેવામાં આવે છે. નરમ પદાર્થોની વ્યાખ્યા યાદ રાખજો બાળકો. એવા પદાર્થો કે જેને સરળતાથી આપણે દબાવી શકીએ છીએ, સરળતાથી તેના પર ઘસરકો પાડી શકીએ છીએ, એને શું કહેવાય? નરમ પદાર્થો કહેવામાં આવે છે. જ્યારે અન્ય પદાર્થો જેને દબાવવું મુશ્કેલ છે, સરળતાથી આપણે એને દબાવી શકીશું નહીં, એને કેવા પદાર્થો કહેવાય? સખત પદાર્થ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે રૂ અથવા તો વાદળી, જે દડો આવે ને, બરાબર, યલો કલરનું તમે ઘણીવાર જોયો હશે. એ શું છે? તો કે નરમ વસ્તુ છે. જ્યારે લોખંડ શું છે? સખત વસ્તુ છે તેવું આપણે કહી શકીએ છીએ, બરાબર. દેખાવે પદાર્થના વિભિન્ન ગુણ હોઈ શકે છે, જેમ કે ચમક, કઠોરતા, ખરબચડાપણું અથવા લીસું હોવું, બરાબર. શું તમે અન્ય ગુણો વિશે વિચારી શકો છો કે જે કોઈ પદાર્થમાં દેખાવાનું વર્ણન કરતા હોય? આવા કેટલાક ગુણધર્મો છે બાળકો, કે જેના આધારે આપણે પદાર્થોને અલગ કરી શકીએ છીએ. બે અલગ અલગ વસ્તુઓ આપણે જોઈ. કઈ કઈ વસ્તુઓ જોઈ? તો કે એનો દેખાવ અને એનું સખતપણું. હવે આપણે જોઈએ દ્રાવ્ય અથવા અદ્રાવ્ય, બરાબર. દ્રાવ્ય અને અદ્રાવ્ય શું છે એના માટે આપણે પ્રવૃત્તિ કરીએ એટલે આપણને ખ્યાલ આવે. જો કેટલાક ઘન પદાર્થો, ઘન પ્રવાહી અને વાયુ તો તમને સમજાય ને, બરાબર. કેટલાક ઘન પદાર્થ જેમ કે મીઠું, ખાંડ, ચોક પાવડર, રેતી તથા લાકડાનો ભૂકો અથવા તો લાકડા વહેણને ભેગો કરો. કાચના 5 પાત્ર લો, પ્યાલા તો બીકર કોઈ પણ તમે વસ્તુ લઈ શકો, બરાબર. પ્રત્યેક ભાગમાં લગભગ 2/3 ભાગ પાણીથી એનો ભરી દો, બરાબર. એટલે લગભગ પોણા જેવું આપણે એને પાણીથી ભરી દેવાનું છે. પ્રથમ પાત્રમાં કેટલીક માત્રામાં ચમચીનો ઉપયોગ કરીને આપણે શું નાખવાનું છે? તો કે પ્રથમ પાત્રમાં ખાંડ, બીજા પાત્રમાં મીઠું, તેવી જ રીતે અન્ય પાત્રમાં બીજી વસ્તુઓ ઉમેરો. પ્રત્યેક પાત્રમાં નાખેલી વસ્તુઓને ચમચી વડે હલાવો, કેટલોક સમય સુધી રાહ જુઓ. પાણીમાં
ઉમેરવામાં આવેલ પદાર્થોનું શું થાય છે તેનું અવલોકન કરો. આકૃતિ નંબર 4.4 તમારા અવલોકનની કોષ્ટક 4.3માં બતાવ્યા પ્રમાણે નોંધ કરો. બરાબર, જો પાંચ વસ્તુ આપણે લીધેલી હતી, બરાબર, મીઠું, ખાંડ, રેતી, ચોક પાવડર અને લાકડાનો વહેર. પાણીમાં અદૃશ્ય થઈ જાય છે કે અદૃશ્ય થતા નથી? મીઠું પાણીમાં સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. ખાંડની અંદર શું આવશે? પાણીમાં સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે, ઓગળી જાય ને ખાંડ. બરાબર, રેતી છે તો રેતી પાણીમાં અદૃશ્ય થશે નહીં. શું કામ? કારણ કે એ અદ્રાવ્ય પદાર્થ છે, પાણીની અંદર ઓગળશે નહીં. સમજાય છે? તો આપણે દ્રાવ્ય અને અદ્રાવ્યના આધારે પણ એનો તફાવત પાડી શકીએ છીએ ને, જૂથ બનાવી શકીએ છીએ. ચોક પાવડર છે તો સંપૂર્ણપણે અદૃશ્ય થશે નહીં. બરાબર, એ સંપૂર્ણપણે દ્રાવ્ય છે એવું આપણે કહી શકીએ નહીં. લાકડાનો ભૂકો પણ સંપૂર્ણ રીતે દ્રાવ્ય થશે નહીં. બરાબર, પાત્રના તળિયે બેસી રહેશે, જેથી આપણે ખ્યાલ આવે કે આમાંથી કેટલાક પદાર્થો છે દ્રાવ્ય છે પાણીમાં અને કેટલાક પદાર્થો કેવા છે અદ્રાવ્ય છે. તો દ્રાવ્ય અને અદ્રાવ્યતાના આધારે પણ આપણે એના જૂથ પાડી શકીએ છીએ. બરાબર, હવે જો તમે એ જોશો કે કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદ્રાવ્ય થઈ ગયા અથવા તો ઓગળી જાય છે. આપણે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે એવું કહીએ છીએ. બરાબર, પાણીમાં દ્રાવ્ય છે એવું ક્યારે કહેવાય? કે જ્યારે એ પદાર્થ સંપૂર્ણપણે પાણીની અંદર ઓગળી જાય તો એ પદાર્થ દ્રાવ્ય છે તેવું આપણે કહી શકીએ છીએ. અન્ય પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને કેટલાક સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદૃશ્ય થતા નથી. આ પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે તેવું આપણે કહી શકીએ છીએ. બરાબર, અદ્રાવ્ય એટલે શું? કે જેને આપણે અંદર નાખીશું, હલાવીશું, થોડો સમય રહેવા દઈશું, છતાં પણ એમાંથી જશે નહીં. બરાબર, એમને એમ જ પડ્યા રહેશે. જેમ કે લાકડાનો ભૂકો છે અથવા તો લોખંડનો ભૂકો છે, આ બધા જ પદાર્થો કેવા છે? અદ્રાવ્ય. તો દ્રાવ્યતાના અને અદ્રાવ્યતાના આધારે પણ આપણે શું કરી શકીએ છીએ? એના વિભાગો પાડી શકીએ છીએ. બરાબર, પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી, ઓગાળતું હોવાથી આપણા શરીરના કાર્યોમાં તેની મહત્ત્વની ભૂમિકા રહેલી છે. શું પ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય થાય છે? બરાબર, આ એક જો સરસ મજાનું વાક્ય આવ્યું કે શું પ્રવાહી, કોઈ પ્રવાહી વસ્તુ છે એ પણ પાણીમાં દ્રાવ્ય થાય છે, એના વિશે આપણે ચર્ચા કરીએ. બીજી એક વસ્તુ યાદ રાખજો બાળકો, આપણા શરીરની અંદર જેટલા પણ કાર્યો થાય છે ને બધા માટે પાણી ખૂબ જરૂરી છે. એટલે દિવસ દરમિયાન આપણે સારી એવી માત્રામાં પાણી હંમેશા પીવું જોઈએ. બરાબર, ચાલો પ્રવૃત્તિ જોઈએ. આપણે પ્રવૃત્તિ નંબર 5, સરકો, જેને આપણે વિનેગર કહીએ છીએ. બરાબર, લીંબુનો રસ, સરસવનું તેલ અથવા નારિયેળનું તેલ, કેરોસીન અથવા અન્ય કોઈ પ્રવાહીના નમૂના એકત્ર કરો. બરાબર, આપણે શું જોવાનું છે? કે પ્રવાહી પાણીમાં દ્રાવ્ય થાય છે કે નહીં, આવી કેટલીક વસ્તુ આપણે ભેગી કરવાનું છે. કાચનું એક પાત્ર લો, તેને અડધે સુધી પાણીમાં ભરી દો. હવે તેમાં ચમચી ભરીને કોઈ પ્રવાહી ઉમેરો તથા બરાબર હલાવો અને તેને 5 મિનિટ સુધી રાખી મૂકો અને પછી જુઓ કે પ્રવાહી પાણી સાથે ભર્યું છે કે નહીં. આ બધા સાથે આપણે પ્રવૃત્તિ કરવાની છે. વિનેગરને પાણીમાં ઉમેરવાનું છે, લીંબુનો રસ પાણીમાં ઉમેરવાનું છે, સરસવનું તેલ પાણીમાં ઉમેરવાનું છે, કેરોસીન ઉમેરવાનું છે, નારિયેળનું તેલ ઉમેરવાનું છે અને જોવાનું છે. બરાબર, કે પાણીની અંદર દ્રાવ્ય થાય છે કે નહીં. બરાબર, તમને જેટલા વધારે અન્ય પ્રવાહી ઉપલબ્ધ હોય તેટલા બધા સાથે આ પ્રયોગ કરો અને તમારા તારણોને કોષ્ટક 4.4ની અંદર નોંધો. બરાબર, જો અહીં આપણે એક કોષ્ટક આપેલું છે તેની અંદર આપણે એની નોંધ કરી શકીએ કે ભાઈ સરકો છે એને આપણે વિનેગાર કહીએ છીએ. બરાબર, જે સારી રીતે મિશ્રિત થઈ જાય છે, લીંબુનો રસ પણ સારી રીતે મિશ્રિત થઈ જાય છે, રાયનું તેલ, નારિયેળનું તેલ અને કેરોસીન, આ જે 3 પદાર્થો છે એ પાણીની અંદર બરાબર મિશ્રિત થશે નહીં. એનો મતલબ એમ કે આ 3 જે પ્રવાહી છે એ પાણીની અંદર ભળી શકતા નથી, અથવા તો પાણીની અંદર દ્રાવ્ય નથી તેવું આપણે કહી શકીએ છીએ. બરાબર, તો આવી રીતે આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. આ કોષ્ટક હવે તમને સરળતાથી સમજી ગયું હશે. બરાબર, લીંબુનો રસ છે એ સારી રીતે મિશ્રિત થઈ જશે, જ્યારે નીચેના જે 3 પદાર્થો છે એ સારી રીતે મિશ્રિત થઈ શકશે નહીં. બરાબર, જો આપણે એ જોઈએ છીએ કે કેટલાક પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે તો કેટલાક મિશ્રિત થતા નથી અને થોડા સમય સુધી બાજુ પર રાખી મૂકવાથી પાણી પરથી એક અલગ જ સ્તર બનાવી દે છે. બરાબર, જેને તમે તમારા મમ્મી પપ્પા સાથે પણ ચર્ચા કરી શકો કે તેલ અને પાણી આ બંને કોઈ દિવસ એકબીજામાં મિશ્ર થાય નહીં, તેલ હોય હંમેશા ઉપર તરતું રહે. બરાબર, કેટલાક વાયુ પાણીમાં દ્રાવ્ય છે, બરાબર, જ્યારે કેટલાક દ્રાવ્ય નથી. સામાન્ય રીતે કેટલાક વાયુ પાણીમાં થોડી માત્રામાં દ્રાવ્ય થયેલા હોય છે. ઉદાહરણ તરીકે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ તેમજ વનસ્પતિના જીવન ટકાવવા માટે
અત્યંત મહત્વપૂર્ણ હોય છે. બરાબર, આપણને ખબર છે કે દરિયાની અંદર જેટલા પણ પ્રાણીઓ છે એ લોકો ઓક્સિજન ક્યાંથી મળે છે, તો કે પાણીમાંથી મળે છે. એનો મતલબ એમ કે ઓક્સિજન છે એ પાણીમાં દ્રાવ્ય છે. બરાબર, કેટલીક વસ્તુઓ એવી છે કે જે પાણીમાં દ્રાવ્ય થઈ શકે છે અને કેટલીક વસ્તુઓ એવી કે સોરી કેટલાક વાયુઓ એવા છે એ પાણીમાં દ્રાવ્ય થઈ શકતા નથી. તો આ પ્રવૃત્તિની અંદર આપણે જોયું કે કેવી રીતે અલગ અલગ પ્રવાહીઓ છે પાણીમાં દ્રાવ્ય છે કે નથી એના વિશે ચર્ચા કરી. બરાબર, તો અહીંયા આપણે પદાર્થોના કેટલાક ગુણધર્મો જોયા, કયા કયા, એનો દેખાવ, એની સખ્તાઈ, બરાબર, એની મજબૂતાઈ એ કેટલી છે એ, અને એ પાણીમાં દ્રાવ્ય થાય છે કે નહીં. બરાબર, દ્રાવ્ય અને અદ્રાવ્ય એના વિશે આપણે ચર્ચા કરી. આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે વસ્તુઓ પાણીમાં તરે છે કે અથવા ડૂબી જાય છે એના વિશે ચર્ચા કરીશું. બરાબર, એનું પણ આપણે અલગ જૂથ કરી શકીએ ને કે કઈ કઈ વસ્તુઓ છે એ પાણીમાં ડૂબી જાય છે અને કઈ કઈ વસ્તુઓ છે પાણીમાં ઉપર તરે છે. તો એના આધારે આપણે કેટલાક જૂથ બનાવવાની કોશિશ કરીશું. ત્યાં સુધી તમને જે કંઈ ગૃહકાર્ય મોકલવામાં આવેલું છે એ ગૃહકાર્ય તમારે કરી લેવાનું છે. બરાબર, અને સ્વાધ્યાયબોધી ભૂલવાની હતી, 1-3 પાઠ સ્વાધ્યાયબોધીની અંદર વિજ્ઞાનો બધાના પૂર્ણ પૂરેલા હોવા જોઈએ. બરાબર, તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ. આગળના વિડીયો લેક્ચરની અંદર આ પાઠ વિશે આપણે વધારે કેટલીક ચર્ચા કરીશું. બરાબર, ત્યાં સુધી વિડીયો લેક્ચર જોતા રહો અને જે કાંઈ ગૃહકાર્ય આપવામાં આવે છે એ બધું જ ગૃહકાર્ય વ્યવસ્થિત કરતા રહો. બરાબર, થેન્ક યુ.